મીના જણાવું છું કે ભારતના શેરબજારમાં મોટા પાયે રોકાણ કરતા વિદેશી રોકાણકારોએ શા માટે રોકાણ કર્યું? સતત 9 મહિના સુધી શુદ્ધ સ્તરે વેચવાલી રહ્યા બાદ ગત મહિનાથી વિદેશી રોકાણકારોના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે. વિદેશી રોકાણકારોએ ભારતના શેરબજારમાં મોટા પાયે રોકાણ કરતા પ્રથમ સપ્તાહમાં જ 14,000 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કર્યું છે. સમગ્ર જુલાઈ મહિનામાં વિદેશી રોકાણકારોએ અંદાજે 5,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વિદેશી રોકાણકારોનું કુલ રોકાણ જુલાઈ માસમાં કરવામાં આવેલ રોકાણ કરતાં વધારે જોવા મળ્યું. ડોલર સૂચકાંકમાં નરમાઈ વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી પર પોતાનું સકારાત્મક વલણ ચાલુ રાખ્યું છે. એફપીઆઈએ સતત 9 મહિના સુધી શુદ્ધ નિકાસ કરી હતી. ઓક્ટોબર 2021 અને જૂન 2022 વચ્ચે તેઓએ ભારતીય ઇક્વિટી બજારોમાં 2.46 લાખ કરોડ રૂપિયાની ભારે નિકાસ કરી હતી. બજાર નિષ્ણાતો વિદેશી રોકાણકારોના વલણમાં આવેલ આ બદલાવને ભારતીય શેરબજાર માટે સારા સંકેત માની રહ્યા છે. બજાર વિશ્લેષક હિતેશ જૈનનું કહેવું છે કે ઓગસ્ટ દરમિયાન એફપીઆઈ પ્રવાહ સકારાત્મક રહેવાની અપેક્ષા છે, કેમ કે રૂપિયા માટે સૌથી ખરાબ સ્થિતિનો દોર હવે ખતમ થયો છે. ઉપરાંત કાચા તેલના વેપાર નજર નાખીએ તો કાચા તેલનો વેપાર સીમિત ક્ષેત્રમાં સીમિત માત્રામાં થઈ રહ્યો છે. જૈન એમ પણ કહે છે કે એફપીઆઈના શુદ્ધ ખરીદદાર બનવાથી શેરબજારમાં હાલમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસના રોકાણના મુખ્ય રણનીતિકાર વિકી ઉર્ફ વિજય કુમારનું કહેવું છે કે ડોલર સૂચકાંક ગત મહિને 109ના ઉચ્ચ સ્તરથી નીચે ઉતરી 106 પર આવી ગયો છે. ડોલર ઇન્ડેક્સમાં ઘટાડેને પગલે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાં રોકાણ કરવાની દિશા પકડી હોવાનું મનાય છે. આ પ્રક્રિયા આમ જ આગળ વધી રહી છે. ભારતીય બજારોમાં વિદેશી રોકાણકારોએ સામાન, એફએમસીજી, નિર્માણ અને વીજ ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. આ સિવાય એફપીઆઈએ બજારમાં 230 કરોડનું રોકાણ કર્યું છે. મોર્નિંગ સ્ટાર ઇન્ડિયાના એસોસિએટ ડાયરેક્ટરનું કહેવું છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ અધ્યક્ષ જેરોમ પોવેલના મંદીમાં નહીં સપડાવવાના દાવાથી પણ વિદેશી રોકાણકારોના ઉત્સાહમાં વધારો થયો છે. શ્રીવાસ્તવનું કહેવું છે કે ભારતીય બજારોમાં હાલમાં જોવા મળેલ સુધારાના કારણે વિદેશી રોકાણકારો માટે ખરીદીનો સારો અવસર બનતા તેઓએ ચોક્કસપણે તેનો લાભ લેવો જોઈએ.